નાણા મંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરી બે હજાર બાવીસ ના રોજ બજેટ રજૂ કરશે સ્વતંત્ર ભારત નું એ ન બજેટ હશે આઠ સૌથી ઐતિહાસિક બજેટ ની કહાની લાવ્યા છીએ જે આ છે જેમાં લવાયેલા નિર્ણયોને ભારત આજે પણ સ્થાસ્થાને પહોંચ્યું સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ ઓગણીસો સુડતાલીસ છવ્વીસમી નવેમ્બરે રજૂ થયું હતું આર કે શ્રણમુખ ચેટ્ટીએ રજૂ કર્યું હતું અને તેમને આઝાદીના ત્રણ મહિનામાં બજેટ રજૂ કરવાનો નિર્ણય ખરેખર ઐતિહાસિક હતો અને તેની અસર એ થઈ હતી કે દેશને એકજૂટ કરવા અને વિભાજન બદલ આવેલા શરણાર્થીઓને વસવાટ માટે પગલા ભરવામાં આવ્યા હતા

ટકા નક્કી હતો ત્યારબાદ મે બે હજાર ચૌદ માં મોદી સરકાર બન્યા બાદ અરુણ જેટલીએ નાણાં મંત્રી તરીકે મોદી સરકારનું સો સ્માર્ટ સિટી બનવા સાથે ચોવીસ કલાક વીજળી હાઈવે અને રોડ કન્સ્ટ્રક્શનની મોટી જાહેરાત થઈ હતી ત્યારબાદ જીએસટી આવ્યા બાદ પ્રથમ બજેટ બે હજાર અઢારમાં પહેલી ફેબ્રુઆરી રજૂ થયું હતું જે અરુણ જેટલીએ રજૂ કર્યું હતું તે પગલા એ ભરવામાં આવ્યા હતા કે જુલાઈ બે હાજર સત્તર માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી આવ્યા બાદ સામાન્ય બજેટની ચમક હળવી થઈ ગઈ કારણ કે આ ટેક્સમાં તમામ પ્રકારનો પરોક્ષ વેરા સમાપ્ત થઈ ગયા એની અસર એ થઈ કે તમામ સ્લેબ અને પરોક્ષ કરવેરા હટવાથી એક સ્પષ્ટતા આવી વસ્તુઓ મોંઘી અથવા સસ્તી થવાથી બજેટની અસર ઓછી થઈ ગઈ